કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 3, જે બધાને અગ્રો લાગતો સબ્જેક્ટ. આપણા ચેપ્ટર ની વાત કરું તો ધંધો અને વ્યવસાયનો નફો અને લાભ, નુકસાન માંડી વાળવું અને આગળ ખેંચી જવું, અને જે આપણા હિસાબી ધોરણ છે એમાંથી 100 દાખલા પૂછાય છે. પણ ગભરાશો નહીં, જે દાખલા પૂછાય એવા છે એ તમને કરાવી દેવામાં આવશે. અને બીજી એક વાત કે મેડમ, થિયરી અમારે કઈ કઈ કરીને જવી, ચાલો તો આજે આપણે થિયરી નું લિસ્ટ પણ જોઈ લઈએ. પણ પહેલા તમને એક કામ સોંપી દઉં છું કે જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ જે ઇંગ્લિશ મીડિયમ માં અભ્યાસ કરી રહ્યા છે એમને પણ ફટાફટ આ વિડિયો લેક્ચર ની લિંક શેર કરી દો, કારણ કે આપણે જે અત્યારે થિયરી આપવા જઈ રહ્યા છે એ એમને પણ કામ લાગશે. એટલે કે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ ના બંને છોકરાઓ માટે બરાબર એ હેલ્પફુલ રહેવાની છે. ચાલો તો લિસ્ટ જોઈ લઈએ. આ રહ્યો તમારો સવાલ નંબર 1. પહેલી ટૂંકનો જોઈએ કે પાન કાર્ડ અંગે ઓનલાઈન અરજી અને રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા સમજાવો. અંગ્રેજીમાં કહીશું, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પાન કાર્ડ. નંબર 2, ઇન્કમ ટેક્સ રિટર્ન ઈ ફાઇલ ની પ્રક્રિયા સમજાવો. અંગ્રેજીમાં કહીએ, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ઇન્કમ ટેક્સ રિટર્નિંગ ઈ ફાઇલ. નંબર 3, જીએસટી ના લક્ષણો અને ફાયદા. જો લક્ષણો પણ ઇમ્પોર્ટન્ટ છે અને ફાયદા બેમાંથી ગમે તે એક આવી શકે. કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એડવાન્ટેજીસ ઓફ જીએસટી. નંબર 4, જીએસટી કાઉન્સિલ, જેને અંગ્રેજીમાં જીએસટી કાઉન્સિલ જ કહેવાશે. નંબર 5, નુકસાન માંડી વાળવું અને આગળ ખેંચી જવું. અંગ્રેજીમાં કહીશું, સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસીસ. તમને ખ્યાલ હોય તો આપણે ચેપ્ટરમાં 2 કોષ્ટક ભણ્યા છે, એ 2 કોષ્ટક જ તમારે અહીંયા લખીને આવવાના છે બરાબર. અને મેં તમને કીધું પણ છે કે દાખલા આવડવા માટે શું મોડે હોવું જરૂરી છે, એ 2 કોષ્ટક. એ 2 કોષ્ટક તમને આવડતા હશે તો આરામથી તમને દાખલા પણ આવડી જશે, એ કોઈ પણ દાખલો હોય. ઓકે, તો બધું યાદ રાખજો. કેમ છો વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમિસ્ટર 1 માંથી હવે તમે એમકોમ સેમિસ્ટર 2 માં પ્રવેશ મેળવશો, અને એમકોમ સેમિસ્ટર 2 માં પણ એમકોમ સેમિસ્ટર 1 માં જે સબ્જેક્ટ હતા એ સબ્જેક્ટ તમારા આવવાના છે. જેમ કે એમકોમ સેમિસ્ટર 1 માં તમારો એકાઉન્ટ 1, એકાઉન્ટ 2 અને એકાઉન્ટ 3 હતું, તો હવે તમારે એમકોમ સેમિસ્ટર 2 માં એકાઉન્ટ 4, એકાઉન્ટ 5 અને એકાઉન્ટ 6 આવશે બરાબર છે. તો એ અભ્યાસ શું તમને આ બધા સબ્જેક્ટ ની તૈયારી કરાવવાનો છે બરાબર છે. તો તમારા માટે સ્ટુડન્ટ એક મસ્ત ઓફર છે, એ ઓફરનો તમે લાભ ઉઠાવો એવું હું ઈચ્છું છું. જેમ કે આપણે વાત કરીએ કે એકાઉન્ટ 4, તો એકાઉન્ટ 4 ની ફી સ્ટુડન્ટ 800 રૂપિયા આપણે રાખેલી છે, એકાઉન્ટ 5 ની ફી આપણે 800 રૂપિયા રાખેલી છે, અને એકાઉન્ટ 6 ની ફી આપણે 800 રૂપિયા રાખેલી છે. એટલે ટોટલ ફી તમારી કેટલા રૂપિયા થાય, તો કે 2400 રૂપિયા તમારી ફી થશે. પરંતુ જો સ્ટુડન્ટ તમે 14/12/2024 સ્ટુડન્ટ આ તારીખ ને તમે નોંધી લેજો, 14/12/2024 પહેલા જો તમે આપણો કોર્સ પરચેસ કરો છો તો 2400 રૂપિયાની જગ્યા પર તમને ફક્ત ને ફક્ત 1300 રૂપિયામાં કોર્સ આપવામાં આવશે. તો તમે સ્ટુડન્ટ તમે વિચારો કે 3 સબ્જેક્ટ ની ફી, 3 સબ્જેક્ટ તમારે ભણવાના છે, એની વેલિડિટી 8 મહિનાની છે, અને ફક્ત તમને 1300 રૂપિયામાં મળશે બરાબર છે. એટલા માટે કહું છું સ્ટુડન્ટ કે તમારા જેટલા પણ મિત્રો દોસ્તો જે હોય એ બધાને તમારે કહેવાનું છે કે ભાઈ 2400 રૂપિયાનો જે કોર્સ છે એ તમને ખાલી 1300 રૂપિયામાં મળશે જો તમે આ તારીખ પહેલા પરચેસ કરો છો તો બરાબર છે. અને ફી ઓછી રાખવા પાછળનો ઉદ્દેશ એ છે સ્ટુડન્ટ કે આપણે દરેક સ્ટુડન્ટ સુધી પહોંચવાનું છે બરાબર છે. એટલે કે જેટલા વિદ્યાર્થીઓ એમકોમ માં ભણતા હોય કે જે 1000 રૂપિયા ફી આપ્યા પછી પણ કેટી લાવતા હોય, તો એવા વિદ્યાર્થીઓને પણ આપણે આ કોર્સ આપવાનો છે, અને એ લોકોને કેટી માંથી બચાવવાના છે અને એ લોકોને પાસ કરાવવાના છે. તમે તો અમારી સાથે પહેલેથી જોડાયેલા છો એટલે તમને તો ખબર જ હશે કે એ અભ્યાસ કેવું ભણાવે છે બરાબર છે. આપણે એકાઉન્ટ 1, 2 અને 3 બરાબર એમકોમ સેમિસ્ટર 1 ની વાત કરું છું, એમાં પણ આપણે બહુ મસ્ત રીતે તૈયારી કરાવેલી છે, બધા કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવેલા છે. અને જો આની પછી પણ જો તમે અમારી સાથે જોડાવ છો સ્ટુડન્ટ, તો તમને એકદમ બેસ્ટ ભણાવવામાં આવશે. તમને લાગશે કે ના ભાઈ બહુ મસ્ત ભણાવે છે બરાબર છે. એટલે જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો આ તારીખ પહેલા તમે જો જોડાશો તો તમને ફક્ત 1300 રૂપિયામાં મળી જશે, અને ત્યાર પછી તમારે જોડાવશો તો તમારે 2400 રૂપિયાની ફી આપવી પડશે. એટલા માટે કહું છું સ્ટુડન્ટ કે આ તારીખ પહેલા તમે અમારી સાથે જોડાવો. તો ચાલો સ્ટુડન્ટ આવજો, બાય બાય. નેક્સ્ટ નંબર 6, પરોક્ષ વેરાનું જૂનું માળખું વિરુદ્ધ જીએસટી. અંગ્રેજીમાં, ઓલ્ડ સ્ટ્રક્ચર ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ વીએસ જીએસટી. નંબર 7, પુરવઠો, સંયુક્ત પુરવઠો, મિશ્ર પુરવઠો, ઉદાહરણ સહિત સમજાવો. સપ્લાય, કમ્પોઝિટ સપ્લાય એન્ડ મિક્સ સપ્લાય, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. નંબર 8, ટીડીએસ એન્ડ ટીસીએસ,
અને છોકરાઓ બીજી એક વાત કરું કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે YouTube પર જ પહેલીવાર જોઈ રહ્યા છે એમને જણાવી દઉં કે આપણી ઈ અભ્યાસુ નામની એપ્લિકેશન છે જેમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણા યુનિવર્સિટીના અમારી સાથે જોડાઈને અભ્યાસ કરી રહ્યા છે અને એવું નથી કે ભાઈ એકાઉન્ટ છે તો એ એકાઉન્ટમાં તમને ખાલી જે તે ચેપ્ટરના દાખલા જ કરાવવામાં આવે છે સાથે સાથે જે જે થિયરીના ચેપ્ટર છે એની તમને થિયરીનું મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ભલે એ તમારી બુકમાં નહીં હોય છતાં પણ અહીંયાથી જે તે ફેકલ્ટી ટીચર તમને સંશોધન કરીને રિસર્ચ કરીને તમને એ મટીરિયલ પ્રોવાઈડ કરે છે બરાબર એટલે અહીંયા જોઈને તમારો એ પ્રશ્ન પણ રહેતો નથી કે મેડમ તમે થિયરી આઈએમપી તો આપી દીધી એનો જવાબ તમને ઈ અભ્યાસ એપમાં મળી જશે ઓકે ચાલો ટીડીએસ અને ટીસીએસ ની આઈએમપી થિયરી પણ મેં તમને આપી છે વાંચી લેજો નંબર 9 TDS સ્ટેટમેન્ટ ઓનલાઈન ફાઇલિંગ સમજાવો એક્સપ્લેન ઓનલાઈન ફાઇલિંગ ઓફ TDS સ્ટેટમેન્ટ નંબર 10 આપણો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કાં તો 26 પૂછાશે કાં તો 20 પૂછાશે 26 એટલે આપણો અદ્રશ્ય મિલકત વાળો અને 20 એટલે શેર દીઠ કમાણી વાળો બંને વાંચી નાખજો નંબર 11 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ અંગ્રેજીમાં પણ એ જ કહેવાશે ઓકે તો તમારે આ એકાઉન્ટ 3 માં 10 કે 11 થિયરી કરવાની છે બરાબર જે તમને થિયરી અઘરી લાગતી હોય તમે સ્કીપ કરી શકો પણ કઈ કઈ ફરજિયાત વાંચવાની છે જો આ જે પહેલા લખેલી છે પાંચે પાંચ એમાંથી તો એક પણ સ્કીપ કરવાની નથી બરાબર હા તમને હું ઓપ્શન આપી શકું કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં તમને જે અઘરી લાગતી હોય એક સ્કીપ કરજો પણ બીજું એક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તો કરી જ નાખજો બાકીની તો કોઈ હું સ્કીપ કરવાની કહેતી નથી કારણ કે આઈએમપી નું લિસ્ટ જ આપેલું છે એમાંથી પાછું આઈએમપી નહીં નીકળે ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર હું અહીંયા કમ્પ્લીટ કરું છું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થિયરી સબ્જેક્ટની આઈએમપી સાથે ફરીથી મળીશું થેન્ક યુ